નમસ્કાર દસ વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું શું મહત્વના અરવલ્લીના માલપુરનો વાત્રક ડેમ હાલ એલર્ટ સ્ટેટ પર છે સિંચાઈ વિભાગે વહીવટી તંત્રને પત્ર દ્વારા જાણ કરી છે હાલ વાત્રક ડેમની જે સપાટી છે એકસો ચોત્રીસ પોઈન્ટ છન્નું મીટરની નોંધાઈ છે ડેમની મુખ્ય સપાટી એકસો છત્રીસ પોઈન્ટ પચીસ મીટરની છે હાલ ડેમ એશી ટકા જેટલો ભરાયો હોવાથી નિયમ મુજબ જિલ્લા કલેક્ટરને જાણ કરાઈ છે હાલ ડેમમાં પાણીનો જથ્થો એકસો છવ્વીસ પોઈન્ટ ઝીરો બાર મીટર સામે આવ્યો છે તાપીના વાલુડમાં બે કલાકમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરતના માંડવીમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે સુરતના મહુવામાં માં ઇંચ વરસાદ પડ્યો છે ખેરગામમાં ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું આગમન થયું છે જે રીતે સુરત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે જિલ્લાના બારડોલી પલસાણા મહુવા કડોદરા અને માંડવી પંથકમાં વરસાદ નોંધાયો છે વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અસહ્ય બફારાથી લોકોને આંશિક રાહત મળી છે વરસાદ તાપી જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો છે વ્યારા સહિત સોનગઢ ડોલવણ વાલોડ તાલુકાના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે લાંબા સમય બાદ ગાજવીજ સાથે વરસાદ પડતા ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે તો નવસારીમાં પણ મોડી રાતથી વરસાદી માહોલ જોવા મળ્યો છે વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જિલ્લાના કેરગામ અને જલાલપુર તાલુકામાં વરસાદ નોંધાયો છે